प्रणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग छठू भगवान श्रीहरि काठी भक्तों ने नियम दृढ़ राखवानी भलामण करे छे। श्री हरि सो सुखपुर में रहे दिन ही दो हरिजन को दीने दर्शति हा चलत भये पीछे सोऊ। श्री हरि सो सुखपुर में रहे दिन ही दो हरिजन को दिने दर्शति हा चलत भये पीछे सोऊ। भगवान श्रीहरि सुखपर गाम में बे दिवस रहिया बधा हरिभक्तों ने दर्शन दीधा अने पछी प्रभु त्यांथी चाल्या। आ सागरनी अमूल्य वातो आपणे सांभळीए छीए। सुखपर गाममां आपणा आत्मामां सुख उपजे एवी महाराजे अद्भुत वातो करी। महाराज ने मुक्तानंद स्वामीनो संवाद आपणे श्रवण कर्यो। बस આજે શરદ પૂર્ણિમાનો દિવસ છે। આજની પૂર્ણિમા એનો અલૌકિક મહિમા છે, કારણ કે ચંદ્ર આજની પૂર્ણિમાના દિવસે સોળે સોળ કળાએ ખીલતો હોય છે। શાસ્ત્રમાં જે ચંદ્રની સોળ કળા લખી એ સોળે સોળ કળા આજના દિવસના ચંદ્રમામાં હોય છે। એટલા માટે તમને ખબર છે દૂધ અને પૌવા અગાસીમાં મૂકવામાં આવે, ચંદ્રની કિરણો એમાં પડે, એ ચંદ્રની કિરણોથી પકાયેલા તૈયાર થયેલા દૂધ અને પૌવા એનો પ્રસાદ તમામ મંદિરોમાં આપવામાં આવે છે। આ સાયન્ટિફિક છે, એની પાછળ એટલું મોટું આયુર્વેદ સાયન્સ સમાયેલું છે। આયુર્વેદમાં આજની રાત્રિના દવાના એટલા બધા પ્રયોગો છે, અસાધ્ય રોગ નીકળી જાય, મંદબુદ્ધિ જેવા રોગ જતા રહે એવી અનેક દવાઓ આજના દિવસ માટે સ્પેશિયલ આયુર્વેદમાં કહી છે। આજના દિવસે આપણે જ્યારે આ સત્સંગનું શ્રવણ કરીએ છીએ ત્યારે આવો ભક્તો આપણો સત્સંગ પણ સોળે કળાએ ખીલે। ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા એમનું એક જ લક્ષ્ય હતું। અવની પર આવી વાલે સતસંગ સ્થાપ્યો એ હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર। શ્રીજી મહારાજે કોલ દીધો કેનો અક્ષરધામનો, એ રૂડી મૂડી પામ્યા રોકડી નહીં ઉધારાની વાત, રોકડું કલ્યાણ કર્યું છતે દેહે કલ્યાણ કર્યું, આને આ લોકમાં અક્ષરધામનું સુખ ભગવાન શ્રીહરિએ અનંત આત્માઓને આપી દીધું। કોને? જેણે આ સત્સંગ રાખ્યો તેને। કેવો સત્સંગ! આપણે રોજ શ્રવણ કરીએ છીએ, શિક્ષાપત્રી દ્વારા વાંચીએ છીએ, સંતો દ્વારા સાંભળીએ છીએ, આપણા જીવનમાં સત્સંગ પણ સોળે સોળ કળાએ ખીલે
એવી આજે મહારાજને પ્રાર્થના કરી ભગવાન શ્રીહરિ સુખપર ગામમાંથી નીકળ્યા છે. બોટાદ ગામમાં પધાર્યા, સૌ હરિભક્તો સન્મુખ આવ્યા. ત્યાંના દરબાર હમીર ખાચર સારા સત્સંગી હતા, તેઓ ખૂબ ખુશ થયા, સન્મુખ આવ્યા. તેમના પુત્રનું નામ દાહા ખાચર હતું, તેઓ પણ આવ્યા. તેમને જોઈને શ્રીહરિએ તેને આદરભાવથી બોલાવ્યા. દોશી ભગા શેઠ, અદા શેઠના પુત્રો કેશવજી, કરસનજી, હીરાચંદ, મૂળચંદ એ બધા વેપારીઓ આવ્યા. બોટાદમાં અપાર હરિભક્તો હતા, તેમના નામ લખે પાર ન આવે. દરબારના કારભારી ભવાન શેઠ અને હકા શેઠ હતા. રામા પારેખ, ચકુભાઈ આદિ ઘણા હરિભક્તો શ્રીહરિની સામે આવ્યા. સહુએ હાથમાં એક એક નાળિયેર લીધેલું. સહુ આવીને શ્રીફળ મૂકી શ્રીહરિના ચરણોમાં પડ્યા ત્યારે શ્રીહરિએ તે સહુને હેતથી બોલાવ્યા. મહારાજના સમયના સારા સત્સંગી ગામોમાં બોટાદનું નામ મોખરે છે, કારણ કે બોટાદમાં ભગા દોશી, બરાબર, શિવલાલભાઈ શેઠ એવા એકાંતિક કક્ષાના હરિભક્ત હતા. એવા એકાંતિક કક્ષાના શિવલાલભાઈના જીવન ઉપર એકવાર કથા હરિભક્તોએ સાંભળવી જોઈએ. તમારે ગ્રહસ્થ ભક્તોએ એકાદ વાર ભગા દોશી અને શિવલાલભાઈ શેઠનું જીવન વાંચવું જોઈએ. સંસારમાં રહીને એની સ્થિતિ કેવી હતી? હતા સંસારમાં, પણ સાધુ કરતા પણ ઊંચી સ્થિતિ હતી. શિવલાલભાઈ શેઠ પૂજા કરવા બેસતા ને, તો એમની પૂજામાં મોટા મોટા સંતો દર્શન કરવા આવતા. જેમ આજે પૂજ્ય ગુરુજી પૂજા કરતા હોય, આપણે દર્શન કરવા આવીએ, આપણને ખબર છે એવા મોટા પુરુષ પૂજા કરતા હોય ને, એમાં મહારાજ પ્રગટ હોય. એવા કેટલા અનુભવો છે હરિભક્તોને. હમણાં જ આપણા કંડારીવાળા હિતેશભાઈ, એમણે મને વાત કરી, કેમેરા શૂટિંગ કરતા હતા, ગુરુજીની પૂજાથી એકદમ નજીક હતા. એમણે મને વાત કરી એટલે કહું છું કે સ્વામી, ગુરુજી પૂજા કરતા હતા, હું કેમેરો લઈને શૂટિંગ કરવા માટે એકદમ નજીક હતો. પૂજા પૂરી થઈ, મહારાજનું વિસર્જન કરી, દાદા ગુરુજીની મૂર્તિ ગુરુજીએ પધરાવી અને કંઈક ગ્રંથ વાંચતા હતા, અને દાદા ગુરુજીને પગે લાગીને ગુરુજી આંખ બંધ કરીને, તો બંને આંખમાંથી આંસુની ધાર થઈ મેં જોયું. હિતેશભાઈ કહેતા હતા કે સ્વામી, પૂજામાં આટલો બધો પ્રેમ આવા મોટા સત્પુરુષની પૂજામાં જ દેખાય, મેં ક્યાંય જોયું નથી. એ પ્રગટપણું છે. આંસુ ક્યારે પ્રગટ થાય? સ્વામી રામકૃષ્ણ પરમહંસજી એમ કહેતા, જેની આંખમાં આંસુનો ખજાનો નથી એ ક્યારેય ખુદાને ખરીદી નથી શકતો. ભગવાનને ખરીદવા માટેનો મોટો ખજાનો આપણી આંખોમાં આંસુનો છે. આપણી આ બંને આંખો સંસાર માટે, સ્ત્રી માટે, પતિ માટે, પુત્ર માટે, પત્ની માટે, પૈસા માટે, પદાર્થ માટે ઘણી વાર રડી હશે. પૂછી લઈએ આપણી જાતને કે આપણે ક્યારે મહારાજને યાદ કરી, મોટા સત્પુરુષને યાદ કરી રડ્યા છીએ ખરા? શિવલાલભાઈ શેઠ એવી સ્થિતિના ભક્ત હતા. એમની પૂજામાં સંતો દર્શન કરવા આવતા. ભગા દોશી પણ એવી સ્થિતિવાળા હતા. બોટાદનો સત્સંગ એટલે મહારાજના સમયના સત્સંગવાનો અગ્રગણ્ય સત્સંગ હતો. અને ગોપાળાનંદ સ્વામીનો રાજીપો પણ અનહદ હતો. જેવી રીતે સ્વામીએ સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા, એવી જ રીતે સ્વામીએ રાજી થઈને બોટાદમાં ચરણારવિંદ પધરાવ્યા હતા. હરિકૃષ્ણ મહારાજ પણ ચરણારવિંદ પધરાવ્યા હતા. એટલું બધું ચરણારવિંદમાં દૈવત મૂક્યું હતું, એટલું બધું દૈવત મૂક્યું હતું. આપણા સંતો વાતો કરે છે, લીલા ગ્રંથોમાં પણ છે. પણ કાળાંતરે મંદિર નૂતન બન્યું. એ સમયે એ જે ચરણારવિંદ હતા એને ઉપર લેવા માટે જ્યાં પધરાવ્યા હતા ત્યાંથી ખસેડવા પડે એમ હતા. એ ખસેડ્યા અને દૈવત કહ્યું. આ બોટાદનો સત્સંગ કેટલી વાતો કરીએ. હમીર ખાચર છે, દાહા ખાચર છે, દાહા ખાચરની ઘોડી મરી જાય, વ્યાપકાનંદ સ્વામી આવે, અરે દરબાર શું રડો છો, ઘોડી મરી ગઈ તો કંઈ આમાં શું થયું, આપણે જીવતી કરી દઈએ લો. આકાશમાં સ્વામી જુએ
એ સમયમાં એક મચ્છર મરી ગયો અને એનો જીવ જતો હતો, સ્વામી પકડીને ઘોડીમાં નાખી દીધો. ઘોડી બેઠી થઈ ગઈ. સાંભળ્યું છે આવું ક્યાંય? બાબુ દાદા સાંભળ્યું છે ક્યાંય? અત્યારે નથી. કોઈની કિડની ફેલ થઈ ગઈ હોય અને બીજી કિડની મળી જાય, નાખી દે એટલે માણસ દોડતો થઈ જાય. કોઈનું હૃદય હાવ બંધ થવાની તૈયારીમાં હોય, કામ ન કરતું હોય, કોઈનું હૃદય મળી જાય. અહીં અમેરિકામાં મેં સત્ય ઘટના સાંભળી, અમે સાક્ષી છીએ. વેસ્ટ વર્જિનિયામાં 60 કે 65 મોટી વરો ઉંમરના એક ભાઈ અને હૃદય ફેલ થઈ ગયું, અને એમને એકદમ યુવાન દીકરાનું કોઈક નાની ઉંમરનાનું હૃદય મળી ગયું. તો તમે જો એની સ્ફૂર્તિ ડબલ થઈ ગઈ. બોલો, હૃદય બદલી શકાય, કિડની બદલી શકાય, આત્મા બદલી શકાય? આવું આ બોટાદ ધામ ત્યાંનો સત્સંગ, ભગવાન શ્રીહરિ ત્યાં પધાર્યા, ભક્તો વિવિધ પ્રકારના વાજિંત્રો સાથે આવ્યા, તેને મનના પ્રેમભાવથી વગાડવા લાગ્યા. જરિયાની નેજા અને નિશાનો લાવ્યા હતા, વાજતે ગાજતે શ્રીહરિને પૂરમાં પધરાવ્યા. બધી બજારોને સુંદર રીતે શણગારી હતી, તેથી અપાર શોભા થઈ હતી, તેનું વર્ણન કરી શકાતું નથી. શ્રીહરિ એક ઘણા સારા અશ્વ ઉપર બેઠા હતા. અશ્વને સોનેરી સાજથી શણગાર્યો હતો. શ્રીહરિએ પણ શરીર ઉપર બધા સોનેરી વસ્ત્ર પહેર્યા હતા. તે જોઈને હરિભક્તોને ઉમંગ ઘણો વધ્યો. પૂરની બધી જ નારીઓ મોતીથી ભરેલા થાળ લઈને આવી હતી. તેમણે શ્રીહરિને વારંવાર વધાવ્યા, મોતીનો એક એક હાર પહેરાવ્યો. હમીર ખાચરનો જે દરબારગઢ હતો ત્યાં શ્રીહરિ આવ્યા. તે વખતે શ્રીહરિના મસ્તક ઉપર સોનેરી છત્ર રાખ્યું હતું. બંને બાજુ મતવાલા શ્રીહરિ ઉપર સોનેરી ચામર ઢોળતા હતા. હાથમાં સોનાની છડી રાખીને ચોપદાર છડી પુકારતા હતા. મોટા દરબારગઢમાં જ્યારે પહોંચ્યા ત્યારે શ્રીહરિ અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. તે સમયે શ્રીહરિએ ચરણોમાં મોતી જડિત મોજડી પહેરી હતી, હાથમાં મોતીની છડી હતી. આજે આપણા પિયુડા મહારાજના દર્શન જુઓ. આ મહારાજ તો એવા છે ને કામણગારા. આમ તો મૂર્તિને યાદ રાખવા માટે મહેનત કરવી પડે. આ મૂર્તિ ઉલટી છે. તમે જો ભૂલે ચૂકે મૂર્તિને જોઈ લો ને, તો મૂર્તિમાંથી તમારું મન આખું પાછું ન થવા દે. કેવા શણગાર છે આજના! બધા મોતીના શણગાર છે ને દાદા. જુઓ, બખ્તર મોતીનું, કંદોરો મોતીનો, કડા ને તોડા મોતીના, લીલા ને લાલ, માવાના મુગટડાના મોતી ઝીણા ઝગમગ જળહે છે. અપાર આભૂષણો પહેર્યા હતા. ઊંચી ઉભણીવાળા ભવનની ઓસરીમાં પલંગ બિછાવ્યો હતો. શ્રીહરિ આવીને તેના ઉપર બેઠા. તે સમયની શોભા અવર્ણનીય હતી. શ્રીહરિની પાસે આવીને બધા ભક્તો બેઠા. તેની એક સભા થઈ. તે સમયે અત્યંત તેજ દેખાવા લાગ્યો. તેથી બધો દરબારગઢ માનો છલકાઈ ગયો. અદ્ભુત તેજને દેખીને હમીર ખાચર બોલ્યા કે આ શું, બધા દેવતાઓ દર્શન કરવા અહીં આવ્યા છે એમ લાગ્યું. તેજ દેખાણું, બીજું કંઈ દેખાણું નહીં. મહારાજને મોટા પુરુષ હોઈને ત્યાં અચૂક કંઈક ને કંઈક સંતો ભક્તોને દિવ્ય અનુભવો થતા હોય. આવા અનેક પ્રસંગો આપણા શાસ્ત્રોમાં હતા અને અત્યારે છે. આધારાનંદ સ્વામી આ ગ્રંથના લેખક. સ્વામી એકવાર મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમારી મૂર્તિમાં કોટી કોટી સૂર્યને ચંદ્રને લજ્જિત કરે એવું તેજ છે, તો મહારાજ એકવાર એ તેજના મને દર્શન કરાવો ને. મહારાજે ના પાડી. સ્વામીએ જીદ કરી. એકવાર શ્રીજી મહારાજે કહ્યું, સારું સ્વામી, તો તમારી ઈચ્છા છે ને, દર્શન કરાવીશું. મહારાજની અક્ષરધામની દિવ્ય તેજસ્વી મૂર્તિ એના સ્વામીને દર્શન કરાવ્યા. એ તેજોમય મૂર્તિના દર્શન કરી સ્વામી બાવરા બની ગયા, પાગલ બની ગયા. અહો 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 થવા મળ્યો. મહારાજ આટલું બધું તેજ! પ્રભુ તમે આવા છો, આવા દિવ્ય છો, આવા દેદીપ્યમાન છો, આવા તેજસ્વી છો. સ્વામી
એવા ઉન્મત્ત બની ગયા, દેહના વ્યવહારની, કોઈ સાથે વાતચીત કરવાની કોઈ વ્યક્તિ રહી નહીં। છેવટે આ ધારાનંદ સ્વામીને પકડીને એક રૂમની અંદર પૂરી દેવા પડ્યા। એક મહિના સુધી સ્વામી અહો 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 આશ્ચર્યમાં ગરકાવ રહ્યા। સંતો ભક્તોએ મહારાજને ખૂબ પ્રાર્થના કરી, મહારાજે ફરીવાર એ દિવ્ય ભાવ ઓછો કરી નાખ્યો। મહારાજ તો કરતુમ કરતુમ અન્યથા કરતુમ સમર્થ છે। ત્યારે સ્વામી પાછા હતા એવા સ્વસ્થ થયા। ભગવાનની મૂર્તિ તેજોમય છે। આપણે જે દર્શન કરીએ છીએ ને, મૂર્તિ તો એ જ છે, પણ આપણી આંખમાં માઇક આવરણ હોવાને લીધે એ મૂર્તિ જેવી છે એવી આપણે જોઈ શકતા નથી। એક નાની એવી વાત તમને કરું, અહીંયા હીરો પડ્યો છે, કિંમતી, અતિ કિંમતી હીરો નીચે પડ્યો છે। બાબુદાદા તમે જુઓ, અલ્પેશ ભગત તમે જુઓ, આસિદ ભગત તમે જુઓ, હીરો જોઈને તમારા મનમાં કોઈ અસર થશે? કઈ ભાવ પ્રતિભાવ થશે ખરો? નહીં થાય। પણ કોઈ એનો પારખનાર ઝવેરી આવશે તો, અને એ ઝવેરી જોશે તો તમને ખબર હશે, હમણાં પણ એટલા મોંઘાને એટલા કિંમતી હીરાઓ મળે છે, હમણાં પણ અત્યારના સમયે પણ, કે જે હીરાની કિંમત આંકવી અઘરી છે અત્યારે, એટલા કિંમતી મોંઘા હીરાઓ હમણાં હમણાં પણ મળે છે। ઇન્ડિયામાં, સાઉથ ઇન્ડિયામાં, ગામનું નામ મને ભૂલાય છે, ત્યાં એક ડૉક્ટરના ઘરમાં વર્ષોથી પૂજા થતી હતી શિવલિંગ, નાનકડું શિવલિંગ। આ તો ડૉક્ટર હતા, એને ભારરૂપ લાગતું હતું, એણે એના મિત્રને કીધું કે અમારે કોઈકને આપવું છે। એનો મિત્ર ઝવેરી, એને આપ્યું। પેલો મિત્ર ઓનેસ્ટ હતો, એણે કીધું, સાહેબ તમને ખબર નથી, આ શિવલિંગ નથી, આ નીલમમણી છે, નીલમમણી, આની કિંમત કેટલી? 100-200-250 કરોડ કરતાં વધારે। ઘરમાં વર્ષોથી ધૂળ ખાતું એ શિવલિંગ, નાનું એવું, કિંમત કેટલી નીકળી? હમણાંની ઘટના, થોડા વર્ષો પહેલાની, એવી તો કંઈક ઘટનાઓ ઘટે છે। ક્યારે? એને ઓળખનાર કોઈક મળે ત્યારે। મૂર્તિ તો આની આ, હમણાં જો મુક્તાનંદ સ્વામી આવે તો, જીવબા લાડુબા આવે તો, બોલો, મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છો, છો અવતાર ના અવતારે જીવન જાણું છો, મહાસમર્થ છો મહારાજ જીવન જાણું છો, વળી આપે રાજાધિરાજ જીવન જાણું છો। આ મૂર્તિમાં મહાસુખ છે। મેં ગઈકાલે પણ વાત કરી હતી, મૂર્તિનું મહાસુખ માણવા માટે અંતરની આંખ ઉઘાડવી પડે, એટલે કે અંતઃકરણને ચોખ્ખું કરવું પડે, અને અંતઃકરણને ચોખ્ખું કરવા માટે સાધુનો સમાગમ પલાઠી વાળીને કરવો પડે। સંતરે વિના સાચે એ કોણ કહે, એ તારા હિતની વાત, સંતરે વિના સાચે કોણ કહે। સાચા સંત એ શું કરે છે? જીવના હૃદયમાં પડેલું અનાદિ અજ્ઞાન રૂપી અંધારું એને દૂર કરે છે, અંતરની આંખો ઉઘાડે છે। સંતઃ દિસંતિ ચક્ષુંષિ, શ્રીમદ ભાગવત એમ કહે છે, સાધુના સમાગમથી અંતઃકરણ શુદ્ધ થાય। પ્રતાપસિંહ રાજા, એણે સુવ્રત મુનિના દર્શન કર્યા, મુનિવર્ય પ્રપન્નોસ્મિ, કેટલી સરસ પ્રાર્થના કરે છે, હે મુનિવર્ય મારા ઉપર કૃપા કરો, મેં મારી આંખે જોયું તમે ભગવાનને જે કંઈ અર્પણ કરો છો, ફળ, પુષ્પ, થાળ, નૈવેદ્ય, ઠાકોરજી અંગીકાર કરે છે। હું શું કરું તો મારી સેવા પણ ઠાકોરજી અંગીકાર કરે। પ્રતાપસિંહ રાજાએ સુવ્રત મુનિને ચક્રતીર્થમાં જગન્નાથપુરીમાં પ્રશ્ન પૂછ્યો, સ
સાધુનો સમાગમ કરે ને ત્યારે અંતઃકરણ નિર્મળ થાય, અંતઃકરણ પવિત્ર અને નિર્મળ થાય ત્યારે એ આંખથી ભગવાનના દર્શન કરી શકે. હમીર ખાચરને આ મહારાજનું દિવ્ય તેજ દેખાયું, ખબર પડી ગઈ આ તો દેવતાઓ દર્શન કરવા આવ્યા હોય એવું લાગે છે. જયાનંદ વર્ણી સુંદર રસોઈ બનાવીને આવ્યા, મુકુંદાન વર્ણી શ્રીહરિને બોલાવવા માટે આવ્યા. રસોઈ તૈયાર થઈ ગઈ તે જાણીને સુખદાયક શ્રીહરિ જમવા માટે ચાલ્યા. પહેરેલા વસ્ત્ર ઉતારીને પલંગ ઉપર મૂક્યા, કમર ઉપર એક પિત્તાંબર પહેર્યું, એક નવું પિત્તાંબર ઓઢ્યું, હાથમાં નવો રૂમાલ લીધો, ચરણોમાં સોનેરી ચાખડીઓ પહેરી, ચાલતી વેળાએ ચાખડીઓની ઘૂઘરીઓ ઘમકતી હતી, બંને હાથ અને ચરણ કમળોને પાણીથી ધોયા, તેને વર્ણીએ રૂમાલથી લૂછ્યા, પછી સોનેરી બાજોટ ઉપર બેઠા અને વર્ણીએ બધા ભોજનોથી પીરસેલો થાળ લાવીને ધરાવ્યો. દૂધપાક, પૂરી, સાકરનો સુંદર બનાવેલો શીરો, ઘણા ભજીયા અને વડા વગેરે બનાવ્યું હતું તે બધું શ્રીહરિને ધરાવ્યું. સરસ રીતે વખાણ કરતા કરતા શ્રીહરિ પ્રેમથી તે બધું જમવા લાગ્યા. મહારાજની આ અલૌકિક લીલા હતી. મહારાજ જ્યારે જ્યારે જમવા બેસે ત્યારે ત્યારે ભક્તોના પ્રેમને જમતા. પ્રેમી ભક્તો પ્રેમે કરીને મહારાજને જે અર્પણ કરતા તે મહારાજ અંગીકાર કરતા, અને જેમાં મહારાજને પ્રેમ દેખાતો નહીં એ પછી ગમે એવા 56 ભોગ હોય ને તો પણ ભગવાન અડતા પણ નહીં. હમણાં તમને ખબર છે, દિવાળી પૂરી થશે, નવું વર્ષ ચાલુ થશે, આખી દુનિયાના તમામ મંદિરોમાં અન્નકૂટ અન્નકૂટ અને અન્નકૂટ. અન્નકૂટનો અર્થ શું છે? ઘણી વાર આપણે રિચ્યુઅલિસ્ટિક થઈ ગયા છીએ, આપણે વિધિ વિધાનમાં બંધાઈ ગયા છીએ, આપણે એના મૂળ સુધી પહોંચ્યા જ નથી. આપણા દરેક ઉત્સવો, મેં હમણાં વાત કરી હતી ને, દરેક ઉત્સવો વાસ્તવિક રીતે ભજન પ્રધાન હતા અને આપણે એને બનાવી દીધા ભોજન પ્રધાન. જેમ કે હમણાં દશેરા ગઈ, દશેરા એટલે બધાને ખબર છે ફાફડાની જલેબી, શરદ પૂર્ણિમા એટલે બધાને ખબર છે શું, દૂધ પૌવા, ઉત્તરાયણ એટલે ઊંધિયું જલેબી. આપણને ખબર જ નથી આ ઉત્સવો શા માટેના છે. શરદ પૂર્ણિમા એટલે શું, દૂધ પૌવા ખાલી? આજના દિવસે ઐતિહાસિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ વ્રજાંગનાઓએ, ગોપિકાઓએ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમને ખાતર પતિનો, પુત્રનો, પરિવારનો, ઘરબારનો, લોકલાજનો બધો ત્યાગ કરી દીધો. યમુનાના ધરામાં રેતી ઉપર ઉભેલા ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ બાંસુરી વગાડે, બાંસુરીની ધ્વનિ સાંભળતાની સાથે સુતેલી ગોપિકાઓ ઘર બાર પુત્ર પરિવાર લોકલાજ બધું છોડીને, ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર તો 8 વર્ષની હતી અને ગોપિકાઓ હતી ને એ 80 વર્ષ સુધીની હતી. આવું સંતો કહે છે, ભાગવતના મર્મગ્ન સાધુઓ. પણ સંસાર છોડવો ને એ ઝઘડો છે. હમણાં 2 દિવસ પહેલા કથામાં ના આવ્યું, ઘર છોડવું એ તો મરવા કરતા પણ અઘરું છે, મોત કરતા પણ કઠણ છે. ગોપાંગનાઓએ કર્યું, ઘરને ઘરની આસક્તિ પણ છોડી દીધી અને એના પરિણામે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ યમુનાના ધરાની રેતીમાં ગોપિકાઓ સાથે વિહાર કર્યો, રાસ કર્યો. હું ઘણીવાર કથામાં વાત કરું છું, રાસ એટલે શું, જેમાં રસ છે એને રાસ કહેવાય. રસ એટલે શું, આનંદ. પરમાત્માનું નામ છે રસો વૈ સહ. વેદોએ ભગવાનને રસરૂપ કહ્યા, રસરાજ કહ્યા, વંદુ સહજાનંદ રસરૂપ ભગવાનનું નામ છે. 99 રસ એમાં રહ્યા છે, રસનિધિ છે, રસરૂપ છે, રસમય છે, એમાં જેવો રસ એવો ક્યાંય નથી. રસ જેમાં છે એનું નામ રાસ. ગોપિકાઓનો ત્યાગ જોઈને ભગવાને એમને પૂર્ણ રસ આપ્યો. ગોપિકાઓનો ત્યાગ પણ પૂર્ણ હતો, ભગવાનને પ્રાપ્તિ પણ પૂર્ણ રસની કરાવી. આજનો દિવસ એટલે પરમાત્માને માટે બલિદાનનો દિવસ, આજનો દિવસ એટલે ભગવાનને ખાતર છોડવાનો દિવસ. આપણે શું છોડ્યું? ખાલી દૂધ પૌવા જમી લીધા એટલે શરદ પૂર્ણિમા પૂરી?
આમ જ ચાલે છે આપણું તો, કે એક ઉત્સવને આપણે ભ્રષ્ટ કરી નાખ્યા, બગાડી નાખ્યા. આજના દિવસનો દાદા એટલો મોટો મહિમા છે આયુર્વેદમાં. મેં તમને કહ્યું ને, ચંદ્ર સોળે સોળ કળાએ ખીલેલો હોય છે. આપણા આખી પૃથ્વીના જેટલા વનસ્પતિ છે એને રસને પૂરનારો ચંદ્ર છે. કોણ છે? તમામ વનસ્પતિનો રાજા ચંદ્ર છે. એટલે તમામ વનસ્પતિના રસનું પોષણ ચંદ્ર દ્વારા થાય છે. અને તમામ ઔષધિઓ, આયુર્વેદિક હર્બલ મેડિસિન્સ બધી વનસ્પતિમાંથી તૈયાર થાય છે. એટલા માટે દૂધ અને પૌવાનો મહિમા નથી. દૂધ અને પૌવા એ ચંદ્રના પ્રકાશમાં મૂકવામાં આવે છે, એમાં ચંદ્રના પ્રકાશની કિરણો પડે છે, એમાં એટલી બધી પૌષ્ટિકતા, એમાં એટલી બધી સાત્વિકતા, એમાં એટલું બધું સત્વ ઉતરે છે ચંદ્રની કિરણો દ્વારા, જેના કારણે એ ઔષધ બની જાય છે, એક દવા બની જાય છે. એક બાઉલ જમનારા માણસ માટે પણ એક નહીં અનેક રોગને ટાળનારો બને છે. એટલા માટે દૂધને પૌવા તો નિમિત્ત છે ખાલી. પણ આપણે ત્યાં શું ચાલ્યું? આ એનો મહિમા છે. ઘણું ખરું, જાણ્યા વગર જ ચાલે છે આપણે તો. એકે એક ઉત્સવ ભગવાન શ્રીહરિ ભોજન કરે છે ને, એ પણ કોઈક જીવના કલ્યાણ માટે. કોઈકનો પ્રેમ છે, પ્રેમને સ્વીકારે છે. આપણે ઘણી વાર કથામાં એવી લીલાઓ સાંભળીએ છીએ, કોઈક પ્રેમી ભક્ત હોય, પ્રેમથી મહારાજને પુકારે અને એનો પ્રેમ પૂરો કરવાને માટે શ્રીજી મહારાજ ગમે ત્યાં હોય ત્યાંથી પ્રગટ થઈ આવે. હરિચરિત્રામૃત સાગરમાં આગળ આધારાનંદ સ્વામીએ કહ્યું, ભગવાન શ્રીહરિના એક દિવસના ચરિત્ર લખવા બેસીએ ને તો પણ આખી જિંદગી ટૂંકી પડે. કેટલા ચરિત્રો એક દિવસમાં મહારાજ કરતા, એક સાથે અનેક રૂપે, અનેક જગ્યાએ, અનેક ભક્તોના મનોરથ પૂરા કરતા, ટૂંકી બુદ્ધિથી કેટલા ચરિત્રો લખી શકાય, કેટલા લખી શકાય? એક સાથે અનેક જગ્યાએ અનેક ભક્તોના મનોરથ પૂર્ણ કરવા મહારાજ જતા. જે જે ભક્તોએ મહારાજના જેવા જેવા ઐશ્વર્ય અનુભવ્યા તેવા તેવા ગાયા, કહ્યા અને શાસ્ત્રોમાં લખાયા. મહારાજ વખાણ કરતા જાય છે, પ્રેમથી જમતા જાય છે. છેલ્લે દહીં ભાત અને સાકર જમ્યા. જ્યારે બધું ભોજન જમી રહ્યા ત્યારે જળથી બંને હાથ ધોયા. સુખધામ ઘનશ્યામ પ્રભુએ મુખ ધોયું અને રૂમાલથી હાથ લૂછ્યા. ભગા શેઠ મુખવાસ લઈને આવ્યા હતા. શ્રીહરિએ તે અંગીકાર કર્યો. પછી સંતોને અને દરબારોને બધાને જમવા બોલાવ્યા. તેમને શ્રીહરિએ ભોજન પીરસ્યું. શ્રીહરિ જે થાળ જમ્યા હતા તેની પ્રસાદી દરબાર હમીર ખાચરને આપી. તેઓ તે પ્રસાદી તત્કાળ ઉઠાવી ગયા. જેટલા ભોજન બનાવ્યા હતા તે બધા પંગતમાં ફરીને પીરસી દીધા. પછી શ્રીહરિએ સૌને જમવાની આજ્ઞા કરી એટલે તેઓ જમવા લાગ્યા. પીરસેલા ભોજન જ્યારે જમી રહ્યા ત્યારે છેલ્લે દહીં ભાત અને સાકર પીરસ્યા. દહીં પીરસતા તો તેની રેલમ છેલ કરી દીધી. સૌ જમી રહ્યા છે એમ જાણીને શ્રીહરિએ હાથ ધોયા. પછી સુખદાયક શ્રીહરિ પોતાના પલંગ ઉપર બેઠા અને બે ઘડી વિરામ કર્યો. શ્રીહરિ વિરામ કરીને ઉઠ્યા ત્યારે બધા દરબારોને બોલાવ્યા એટલે તેઓ મનમાં પરમ આનંદિત થઈને શ્રીહરિની પાસે આવ્યા. શ્રીહરિએ તે બધા દરબારોને કહ્યું, તમે બધા ઘણા દિવસથી અમારી સાથે રહ્યા છો એટલે હવે સહુ પોતપોતાને ઘેર જાઓ અને અમારે જ્યાં આગળ જવું છે ત્યાં કોઈ ભક્તો એટલા સમર્થ નથી કે તમારા બધાનો ખર્ચ ઉઠાવી શકે. હવે અમે જ્યાં મોટા સમયા કરીશું ત્યાં તમને સહુને બોલાવીશું. અલૈયા ખાચર, સોમલા ખાચર, માત્રા ધાધલ, રાઠોડ ધાધલ, કાળા ખાચર, આટલા અમારી સાથે રહે. બાકી જે બીજા છે તે બધા પોતપોતાને ઘેર જઈને રહો. ભગવાન શ્રીહરિનો આ કેટલો દિવ્ય વિવેક છે. આપણે કોઈને ત્યાં જઈએ, એ સામેના વ્યક્તિનો થોડો વિચાર કરીને જો જઈએ ને તો વાંધો આવે તો પણ અમેરિકામાં હજી થોડું સારું છે. કેવું સારું છે? એક તો કોઈ સીધે સીધા ઘરે આવે નહીં,
કા ફોન કરીને આવે અને સીધે સીધા આવે તો ઘર ખુલ્લું હોય પણ નહીં. ઇન્ડિયામાં મંદિરોમાં ઘણીવાર એવું બને, ઘણીવાર અમે તો પુષ્કળ જોયું છે, બે વાગી ગયા હોય આખી બસ લઈને હરિભક્તો આવે, બપોરનો સમય હોય સંતો પૂછે તો ખરા ને ભક્તો જમશો, હા સ્વામી જો થાળ કઈ હોય તો તૈયાર હોય તો, હવે બે વાગે તૈયાર હોય કઈ, અને પચા માણસનું તૈયાર હોય? અવિવેક છે આ. આપણે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ, એટલીસ્ટ આ કળિયુગ છે, આપણે જો પ્રસાદ લેવાના હોઈએ, અરે પ્રસાદ ન લેવાના હોય, આપણે મંદિરમાં અહીંયા લોયાધામ મંદિરમાં ઘણી વખત એવું બને, એક વાગે હરિભક્તો આવે, સ્વામી દર્શન ખુલ્લા નથી, અલ્યા ભાઈ એક વાગે દર્શન કોઈ દી ખુલ્લા હોય? આ અવિવેક છે. હા તમારે દર્શન કદાચ દૂરથી આવતા અને ખુલ્લા રાખવા હોય તો એડવાન્સમાં તમે ફોન કરી દો, ઠાકોરજીને થોડી વાર સંતો ઘણી વાર જગાડી પણ રાખે, એક વાગે સુધી પણ સાડા બાર અડધો કલાક હોય તો મહારાજ થોડી વાર પ્રતીક્ષા કરે પણ ખરા ભક્તોની. આ વિવેક છે. આપણે આ કથા સાંભળીએ છીએ, બે દિવસ પહેલાની કથામાં આવ્યું, ભગવાન શ્રીહરિ બુદ્ધિમાં વિવેક પ્રેરે છે. શું પ્રેરે છે? ગઈકાલની કથામાં સાંભળ્યું, શુદ્ધા હિ બુદ્ધિ કિલ કામધેનુ. કામધેનુ એટલે શું? વિશુદ્ધ બનેલી બુદ્ધિ એ જ કામધેનુ છે. કામધેનુ ગાય તમામ કામનાઓને પૂરી કરનારી છે, એવી જ રીતે વિશુદ્ધ બનેલી બુદ્ધિ માણસના તમામ સંકલ્પોને પૂરી કરનારી છે. બુદ્ધિ વિશુદ્ધ ક્યારે બને? ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ કરે ત્યારે. ઇન્દ્રિયોનો આહાર શુદ્ધ કરવો એટલે શું? આંખથી ભગવાન સંતો ભક્તોના દર્શન કરે, ખોટી વસ્તુનો ત્યાગ કરે, કાનથી ભગવત સંબંધી શબ્દો એનું શ્રવણ કરે, ખોટા શબ્દોને સાંભળે નહીં. તમે આ કથા સાંભળનારા જેટલા ભક્તો બેઠા છો, બધા ભક્તો અનુભવતા હશો, બધા ભક્તો અનુભવતા હશો. તમારે કોઈ પ્રસંગમાં, કોઈ પાર્ટીમાં, કોઈ લગ્નમાં ઘણા ભક્તો વાત કરે એટલે કહું છું, જવાનું થાય એક બે દિવસ, ચાર પાંચ દિવસ, જાત જાતના માણસો, જાત જાતની વસ્તુ, જાત જાતના રૂપ જોવાના થાય, પરિણામ શું આવે છે? હરિભક્તોના અનુભવો સાંભળ્યા પછી એમ લાગે છે એક દિવસ પણ ભગવાન સંતોને છોડી જગતના રૂપ, જગતના શબ્દ, જગતનો સ્પર્શ જોવા સાંભળવાનો આવે છે, એનાથી પણ કેટલો મોટો વિક્ષેપ થઈ આવે છે. શાંત સરોવરમાં એક નાની કાકરી નાખો, એના વમળ પણ છેક કિનારા સુધી પહોંચે. એમ જેનું અંતઃકરણ નિર્મળ થયું હોય એને નાનો સરખો વિક્ષેપ પણ બહુ મોટી અસર કરી જાય. કેમ કે એનું અંતર કેવું છે? નિર્મળ છે, શાંત છે, એટલા માટે. અને જગતના મલિન કપડા, કાળા કપડા હોય એમાં ગમે એટલા ડાઘ પડે તો પણ, કાળા કપડામાં ગમે એટલા ડાઘ પડે ફેર શું પડવાનો? કેવું છે એ તો? કાળું છે. શુદ્ધા હિ બુદ્ધિ કિલ કામધેનુ, વિશુદ્ધ બુદ્ધિ એ જ કામધેનુ છે. આપણી બુદ્ધિને નિર્મળ કરવા માટે આપણે અભ્યાસ કરીએ, ખોટું તો નથી જ જોવું, ખોટું તો નથી જ સાંભળવું, ખોટું તો નથી જ બોલવું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીર પરાઈ જાણે રે. બહુ સરસ. એમાં વૈષ્ણવ ભગવાનના ભક્ત હોય બરાબર, એના કેવા કેવા લક્ષણ હોય અતિ સુંદર એનું નિરૂપણ કર્યું છે. વૈષ્ણવનો એક અર્થ છે, વીસ એટલે ઝેર, નવ એટલે ન હોય. મહાત્મા કહેતા વીસ ન હોય એને વૈષ્ણવ કહેવાય. વીસ એટલે શું? જગતના શબ્દાધિક વસ્તુઓને શું કહેવાય છે? વિષય. સંસ્કૃતમાં વીસ એટલે ઝેર, અને જગતના શબ્દાધિક પંચ વિષય એનું પણ નામ શું છે? વિષય. વિષમ યાંતિ યત તત વિષયમ. વિષરૂપ છે, ઝેરરૂપ છે. ભગવાન સંબંધી, ભગવત સંબંધી, સંત સંબંધી કે ભક્ત સંબંધી પંચ વિષયને છોડીને જગત સંબંધી પંચ વિષય જે કોઈ ભોગવે છે, અને એનું જ કારણ છે ભોગ વધ્યા છે એટલે રોગ વધ્યા છે. કેવા વિચિત્ર વિચિત્ર રોગ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એક દ્રષ્ટિ એમ લાગે યુગ આગળ વધી રહ્યો છે, પણ વાસ્તવિક દ્રષ્ટિએ જોવામાં આવે તો એમ લાગે યુગ આખો પાછો પડ્યો છે. અમારા આ બધા વડીલો જુઓ બેઠા, બધા જુઓ કેવા બધા તંદુરસ્ત છે.
અને વડીલોની દ્રષ્ટિએ આપણે યુવાનો નવી પેઢી જોઈએ તો આપણે દયા આવી જાય ઘણીવાર, એટલે અહીંયા બેઠા એની વાત નથી કરતો, પણ ઘણીવાર આપણે દયા પણ આવી જાય. કેટલી નાની ઉંમરમાં કેટલા ચશ્મા આવી જાય લોકોને તમે જોયા છે ને, નાના છોકરા એટલા મોટા ચશ્મા હોય, હવે એ 70 વર્ષે પહોંચે તો શું થાય, એની આંખો રહેશે ખરી? આ વિજ્ઞાને આપણને ભેટ આપી ટીવી દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, ટેબ્લેટ દ્વારા. ભોગ વધે છે એટલે જ રોગ વધે છે, જો ભોગ ઘટશે તો રોગ પણ ઘટવાના જ છે. ભોગ એટલે શું? જગત સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એને ભોગવા તે ભોગ છે. યોગ એટલે શું? ભગવાન સંબંધી પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ ભગવત સંબંધી ભોગવાય નામ યોગ. આપણા જીવનમાં યોગ આવે એટલે રોગ જવાના. એટલે હરિભક્તોએ આગ્રહ રાખવો જોઈએ. શ્રીજી મહારાજની હરિભક્તોને ટકોર છે. મહારાજે દરબારોને કહ્યું આપણે આગળ જ્યાં જવાના તે બધા ગામોના ભક્તો એટલા સદ્ધર નથી કે જાજા ભક્તોનો ખર્ચ ઉપાડી શકે, માટે તમે બધા ભક્તો ઘરે જાઓ. હવે મહારાજ અંતિમ ભક્તોને ભલામણ કરે છે, જે રીતે સત્સંગનો રંગ વધારે રહે તે રીતનું શુદ્ધ વર્તન તમે ઘરે જઈને પણ રાખજો. ધર્મ નિયમ સત્સંગ કે જેતા રખના દ્રઢ કરી કે તેતા, ધર્મ નિયમ સત્સંગ કે જેતા રખના દ્રઢ કરી કે તેતા, હમારે સત્સંગી ભયે જેતે, હમારે સત્સંગી ભયે જેતે, કાઠી જાતે કહાવત તેતે, ધર્મ નિયમ સત્સંગ કે જેતા. હે ભક્તો, સત્સંગના ધર્મ ને નિયમો છે તેને દ્રઢ કરીને રાખજો. પાછળની વાતો યાદ કરીએ, કારણ કે આ લોકમાં ધર્મ અને નિયમને પાળનારો છે એ સૂર્યની જેમ ચમકવા લાગશે. જીવ પ્રાણી માત્રનો વિશ્વાસ પાત્ર બનશે, આ લોકમાં પણ પૂજ્ય બનશે, આ લોકમાં પણ આદરણીય બનશે. કોણ? ધર્મ અને નિયમને પાળે છે તે. દ્રઢ કરીને રાખજો. કાઠી જાતિમાં જે અમારા સત્સંગી થયા હોય તેમણે લૂંટફાટ કે ધાડ પાડવા જવું નહીં, એટલો નિયમ તો સહુએ અવશ્ય પાળવો. ફક્ત અમારું આ વચન માનશે તો પણ તેને અમે સત્સંગીના સમાન ગણશું. કારણ કે એ સમયના દરબારો એની આજીવિકા શું હતી? એ કઈ મજૂરી કરી શકતા નહોતા. સાંજ પડે એટલે ઉપડે, ધાડ પાડવાની, લૂંટફાટ કરવાની, ઘરમાં દાણા ખૂટી ગયા. આપણે સુરા ખાચરનું નાટક જોયું હતું ને મૂર્તિ પ્રતિષ્ઠા વખતે, સાંતા વાગે દાણા ખૂટ્યા એટલે ક્યાં જવાનું? ઉપાડવાનું, જ્યાંથી મળ્યો જે હાથમાં આવ્યો ઉપાડી નીકળી જવાનું. હે, અને જો જૂનો હિસાબનું વાત પૂછે તો કે કોના દીધા તારા રહી ગયા. દરબારોને મહારાજે કહ્યું આ તમે સત્સંગી થયા છો માટે આટલું તો કરતા જ નહીં, અને આટલું તમે નહીં કરો તો પણ અમે તમને સત્સંગી માનશું. પારકો માલ સામાન બળજબરીથી લઈ લેવો એ તો મોટો અન્યાય કહેવાય. ગાયોના ધણને ઘેરીને વાળી લાવો ત્યારે તેના વાછરડા ઘેર રડતા ભાંભરતા હોય, કેટલી ગાભણી ગાયો હોય તેના વચ્ચે જ ગર્ભ સ્રવી જાય, આ બધું અપાર પાપ કહેવાય? આવું કરવામાં તમને મનમાં ક્યારેય ત્રાસ ઉપજતો નથી? શ્રીહરિએ કહેલી વાત સાંભળીને બધા કાઠી હરિભક્તોએ શ્રીહરિની આગળ ઉત્સાહ રાખીને તેવા પાપ ન કરવા એવા નિયમ લીધા. વારંવાર કથામાં કહું છું, વારંવાર આપણા દરેક ઉત્સવો શા માટે છે? તમે અમેરિકામાં જોયું હશે, ઇન્ડિયામાં, અમેરિકામાં, આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં, બધા દેશોમાં અમે પણ જોયું છે, સ્કૂલ હોય, કોઈ ગામ હોય, ત્યાં તમે ગાડી લઈને નીકળતા હો તો સ્પીડ બ્રેકર આવે. શા માટે? કોઈ ઉતાવળી ગાડી ચલાવે
તો કેટલા બધા માણસોને નુકસાન થાય, જો અકસ્માત એક્સિડેન્ટ થાય તો એકનું નહીં અનેકનું અહિત થાય, એટલા માટે સ્પીડ બ્રેકર રાખે, ધીમી ગતિ પણ સલામતી, ઝડપની મજા અને મોતની સજા, સ્પીડ થ્રિલ્સ બટ કિલ્સ, સ્પીડને ટાળવા માટે સ્પીડ બ્રેકર રાખે, એ હોય એટલે કોઈ ભૂલ કરતો હોય તો પણ ન કરે. આપણા ઉત્સવો શું છે? સ્પીડ બ્રેકર છે. શું છે? કળિયુગના માણસો કામમાં, ધંધામાં, બિઝનેસમાં, વ્યાપારમાં એવા બધા અટવાઈ ગયા હોય, એવા બધા અટવાઈ ગયા, એવા બધા અટવાઈ ગયા હોય, મંદિરે જશું 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 જશું, હે, એમાં પછી ખબર પડે શું કે શરદ પૂર્ણિમાનો સમયો છે મંદિરમાં, દિવાળી આવે છે, એટલે ઘરના પાંચ માણસે કે મંદિરના પાંચ હરિભગતે કે ભગત તમને દિવાળીમાં ટાઈમ ના આવ્યો, તમે દેખાણા પણ નહીં. જગતમાં જે સ્પીડ વધી ગઈ છે, વ્યવહારનું કામ વધી ગયું છે, એવામાં એકાદ ઉત્સવ આવે ને, એકાદ સમયો આવે ને, એટલે પાછું માણસને યાદ આવે. શું યાદ આવે? મંદિરમાં જવાનું છે, ભગવાનના દર્શન કરવાના છે, સંતોના આશીર્વાદ લેવાના છે, કથા વાર્તા સાંભળવાની છે. મંદિરે આવે, દર્શન કરે, કથા સાંભળે. જગતમાં સ્પીડ બહુ વધી ગઈ હોય ને, ભગવાનથી ઘણો દૂર થઈ ગયો હોય ને, પાછો નજીક આવે, ફરી પાછો સંસારમાં જાય, સંસારની વિટંબણામાં વળગે, વ્યાપાર બિઝનેસ કામ કાજ એમાં એવો પડે એટલે પાછું બધું ભૂલાઈ જાય. પાછો એકાદ મહિનો થાય એટલે મોટો ઉત્સવ આવી જાય. જોયું તમે? આપણા દરેક પર્વ અને ઉત્સવો એનું એક જ પ્રયોજન હતું, એન કેન પ્રકારે જીવને પરમાત્માનો યોગ કરાવવો, ભગવાનમાં જોડવો. કેવી રીતે જોડાય? જગત છૂટે તો ભગવાનમાં જોડાય. આજનો દિવસ શરદ પૂર્ણિમા, એનો મહિમા શું છે? એનો મહિમા એ છે, ગોપિકાઓએ એટલો મોટો ત્યાગ કર્યો, ભગવાનને ખાતર પતિનો, પુત્રનો, પરિવારનો બધું જ છોડ્યું, ને પરિણામ શું મળ્યું? પરમાત્મા પ્રભુનો પૂર્ણ પ્રેમ મળ્યો એમને. ભગવાનના પૂર્ણ રસને ગોપિકાઓ પામી ગઈ. આજે પૂજ્ય શ્રીજી સ્વામીએ વ્રજની લીલાનું કીર્તન ગાયું હતું ને, એ નંદ સંતોના શબ્દો કેવા ચમત્કારી આપણને લાગતા હતા, જાણે એમ લાગે કે હમણાં આપણે વ્રજની લીલાઓ જોતા હોય એવું આબેહૂબ વર્ણન એમણે નંદ સંતોએ કર્યું. ભગવાનને અર્થે, ભગવાનની આજ્ઞાને ખાતર જ્યારે આપણે નિયમનો અર્થ જ થાય, નિયમનો અર્થ થાય નિગ્રહ. નિગ્રહ એટલે કોઈ પણ રીતે જીવને બાંધવો. બાંધવો કેવી રીતે? કંઈક છોડીને બાંધવો. બરાબર, બાંધેલો માણસ ગમે ત્યાં ફરી શકે? આપણા મંદિરની ખુરચીઓ જો ગમે તેમ હોય, પણ આપણા બેથેલ હોલમાં બધી ખુરચી બાંધી દીધી હોય, એક ક્યાંગી પાછી થાય? એમ નિયમનો અર્થ શું થાય? એને બાંધી દેવો, નિયમનો અર્થ જ થાય. ભગવાન શ્રીહરિ કહે છે, પ્રતિજ્ઞા કરો. દરબારોએ પ્રતિજ્ઞા કરી, હે પ્રભુ, અમે ક્યારેય પણ હવે આવા પાપ નહીં કરીએ. આપણે આ કથા સાંભળીએ છીએ, હજી કેટલું બધું છોડવાનું છે, કેટલું બધું છોડવાનું છે. મને ખબર છે તમે વ્યસનો છોડી દીધા હશે, કુટેવો છોડી હશે, પણ સંકલ્પ કરો, અમે નબળી વાત સાંભળશું નહીં. સંકલ્પ કરો, અમે નબળું કંઈ જોશું નહીં. સંકલ્પ કરો, અમે ક્યારે નબળી વાત, હિંમત વિનાની વાત કરશું નહીં. વચનામૃતમાં મહારાજે કેટલી વાત કરી, હિંમત વિનાની વાત કરે છે એને નપુંસક જાણવો. મહારાજ કહે એની વાત, એ વાત કોઈ કરે છે સાંભળી લે તો પણ એને ઉપવાસ કરવો. શ્રીજી મહારાજે જ્યારે જ્યારે ધર્મનિયમની દ્રઢતા કરાવી છે ને, ત્યારે હરિભક્તોને ખૂબ દ્રઢ પ્રતિજ્ઞાઓ કરાવી છે. આપણે જાણીએ છીએ વચનામૃતમાં જ મહારાજ એક એક હરિભક્તોને ઊભા કરી, બરાબર, પોતાના ચરણારવિંદ પકડાવી અને પ્રતિજ્ઞા કરાવી છે. શ્રીહરિ કહે છે, કોઈ કુસંગી કાઠી તમારી મશ્કરી કરે તો પણ તેનાથી મનમાં મૂંઝાવું નહીં, કારણ કે પાપીઓનો વિનાશ તો અવશ્ય થવાનો જ છે. પાપીનો વિનાશ એના પાપના ભારથી જ થવાનો છે. પાપીને મારવો એ સજ્જનનો ધર્મ નથી, પાપીને એના પાપ જ મારવાના છે. ભગવાન બુદ્ધ કહે છે, કોઈ ક્રોધ કરે એની સામે ક્રોધ કરવો એ તો આપણી મૂર્ખામી છે. ક્રોધ એટલે શું? કરનારા માણસને સળગાવનારો. જે કરે છે એને અગ્નિની જેમ સળગાવે છે એ કોણ? ક્રોધ છે.
અને એની સામે તમે ક્રોધ કરશો તો તમે પણ અગ્નિથી સળગવાના છો. કોઈ જાણી જોઈને તમારી સાથે વેર કરવા આવે તો તેને અવશ્ય ડરાવવા, ફાળો રાખવો થોડો, પણ કોઈની સાથે મારામારી કરવી નહીં. અને જો તેઓ મારામારી કરવા આવે તો પોતાના હિતને ખાતર મારામારી કરવામાં પણ દોષ નથી. શ્રીજી મહારાજે ત્રણ વિવેક શીખવાડ્યા. પહેલો વિવેક શું? કોઈ મસ્કરી કરે તો ક્યારે મૂંઝાવું નહીં, એનાથી ક્યારે આપણે વિચલિત થવું નહીં. કોઈ મસ્કરી કરે તો કરી જાય આપણી, પણ એ ગમે તેવી મસ્કરી કરે આપણે સામે કરીએ એ ભક્તનો ધર્મ નથી. બીજો વિવેક મહારાજે બતાવ્યો. કેવો? કોઈ સામે ચાલીને વેર કરવા આવે તો મહારાજ કે આપણે વેર કરવું નહીં, પણ બહુ વેર કરે તો ખાલી ડરાવવો ખરો, ફૂફાડો રાખવો, પણ મારામારી ન કરવી. ત્રીજો વિવેક મહારાજે બતાવ્યો કે કદાચ કોઈક મારામારી કરવા આવે, સામેથી મારવા આવે, હેરાન કરવા આવે, તો પછી હેરાન પણ થવું નહીં. પોતાના હિતને ખાતર તમે કોઈને મારો છો, કોઈની સાથે લડો છો, તમારી રક્ષાને ખાતર તમે કોઈની સાથે લડો છો, તો યુદ્ધ નથી, એ તો તમારી રક્ષા છે. શસ્ત્ર અને શાસ્ત્ર આ બંનેની બે બાજુ છે. શસ્ત્ર બે રીતે રાખવામાં આવે, એક પોતાના રક્ષણ માટે અને બીજું બીજાને મારવા માટે. અમેરિકામાં ગન શા માટે લોકોને એલાવ છે બોલો, અને અત્યારે ઉપયોગ શેના માટે થઈ રહ્યો છે? શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું સરખું જ કામ છે. શસ્ત્ર પોતાના રક્ષણ માટે છે, એ સારી વસ્તુ છે, પણ બીજાને મારવા માટે છે તો ખરાબ વસ્તુ છે. શાસ્ત્ર પણ મારા માટે જો હું વાપરું છું તો સારી વસ્તુ છે, પણ હું આ કથા વાંચતા વાંચતા વિચારું કે આ વાત તો જોરદાર છે, આજે કહી દેવી છે આમ કથામાં, આજે આ ભગતને માટે ખુલ્લી વાત કરી દેવી છે, આજે આ ભગતને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દેવું છે, તો એ શાસ્ત્ર નકામું. એ શાસ્ત્ર મારું પણ કલ્યાણ ન કરે, તમારું પણ કલ્યાણ ન કરે. શસ્ત્ર સુરક્ષા માટે વપરાય તો લોક અને પરલોકમાં એનો અપરાધ નથી માનવામાં આવતો. કોઈ માણસ પોતાની રક્ષા કરવા માટે કોઈને મારી પણ દે તો શાસ્ત્ર પ્રમાણે દોષ નથી લાગતો. શ્રીજી મહારાજે જો વિવેક બતાવ્યો, આપણા ધર્મશાસ્ત્રના બધા નિયમો છે, કાયદા પણ લોક કાનૂન પણ એ રીતના જ બધા બરાબર, કાનૂન પણ અત્યારે એવી રીતના જ બધા ઘડાયા છે, બસ એવી જ રીતે શાસ્ત્ર પણ આપણે જે કંઈ આ બધી વાતો કરીએ છીએ કોઈ માટે નહીં, આપણી જાત માટે. આપણો જન્મ આપણી જાતને સુધારવા માટે જ છે. જેણે પોતાને સુધાર્યું કહેવાય ને, આપ ભલા તો જગ ભલા. શસ્ત્ર ને શાસ્ત્ર સુરક્ષા માટે વાપરો, એનાથી કલ્યાણ જ થવાનું. શસ્ત્ર ને શાસ્ત્ર જેણે બીજા માટે વાપર્યા, પ્રહાર માટે વાપર્યા, તો એનાથી નુકસાન નુકસાનને નુકસાન જ થવાનું. શસ્ત્ર પણ શું કરે? સારા માણસના હાથમાં હોય ને તો એનાથી રક્ષણ થાય, અને શસ્ત્ર જો ખરાબના હાથમાં જાય ને, આ કોરિયાના હાથમાં થોડા વેપન્સ ગયા છે, જુઓ આખી દુનિયાની ઊંઘ ઉડાડી દીધી છે એણે, રોજ નવી નવી યુક્તિઓ, અને ગાંડું માણસ છે, ક્યારેક શું કરે. રાજા વાજાને વાંદરા. શસ્ત્ર અધિકારી વિનાના માણસ પાસે, અનધિકારી માણસ પાસે જાય તો વિનાશને નોતરે. શાસ્ત્ર પણ અયોગ્ય માણસના હાથમાં જાય, બિભેદ ત્યલ્પ શ્રુતાદ વેદઃ મામયમ પ્રતરિષ્યતિ. શિક્ષાપત્રીમાં મહારાજ કહે, આસુરી જીવને આ શિક્ષાપત્રી ક્યારેય પણ આપવી નહીં. કેમ? એ પછી એમાંથી પણ એવું સરસ સંશોધન કરે ને કે આમાં તો મહારાજે ડુંગળી લસણ ખાવાની બ્રાહ્મણો ના પાડી છે, આપણને ક્યાં ના પાડી છે, લો રિસર્ચ કરી બતાવે આપણને. બોલો, કરનારા કરે જ છે ને અત્યારે, શિક્ષાપત્રી ઉપર તો જબરું રિસર્ચ કરનારા કરે છે. કહેવાનું, શસ્ત્ર અને શાસ્ત્ર આ બંને વસ્તુ અયોગ્ય માણસના હાથમાં જાય ત્યારે એનાથી વિનાશ થાય, યોગ્ય માણસના હાથમાં જાય ત્યારે એનાથી વિકાસ થાય. શસ્ત્ર અને શાસ્ત્ર જ્યારે પણ પોતા માટે વાપરવામાં આવે, એટલે પોતાના બચાવ માટે વાપરવામાં આવે, પોતાના કલ્યાણ માટે વાપરવામાં આવે, ત્યારે એનાથી હિત જ થવાનું, પોતાનું અને બીજાનું. પણ શસ્ત્ર અને શાસ્ત્ર બીજાને મારવા માટે, બીજાને ખુલ્લો પાડવા માટે વપરાય છે, ત્યારે એનાથી અહિત અહિત અને અહિત જ થવાનું.
આવી રીતે મહારાજે દરબારોને વાત કરી, આટલી હિતકારી વાત કરી. શ્રીહરિ સત્વરે તૈયાર થયા. થોડા થોડા વરસાદના છાંટા પડતા હતા, છતાં સૌ સાથે શ્રીહરિ ચાલવા માટે તૈયાર થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં શ્રીહરિએ બોટાદમાં કાઠી ભક્તોને લૂંટફાટ નહીં કરવાના નિયમો આપ્યા. એ નામે છઠ્ઠો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.